રાજસ્થાની ફરી એકવાર દહેશત ઉભી થઈ છે. નેશનલ લો યુનિવર્સિટીના 45 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. સમગ્ર સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તમામ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. સંવાદદાતા રાજેન્દ્ર પરમાર જોડાઈ ગયા છે ફોનલાઈન પર. રાજેન્દ્ર, જણાવશો કે કોરોનાએ ફરી એકવાર દેશભરમાં માથું ઉંચક્યું છે અને હવે નેશનલ લો યુનિવર્સિટીના 45 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે? ચોક્કસથી, એક જ યુનિવર્સિટીના 45 જે વિદ્યાર્થીઓ છે કોરોના પોઝિટિવ આવતા સરકારની ચિંતામાં વધારો થયો છે. તમામ જે સેમ્પલ છે અત્યારે જીનોમ સિક્વન્સ માટે લેબમાં મોકલવામાં આવ્યો છે અને આજે એનું પરિણામ પણ આવી જશે. આપ કયા પ્રકારનો વેરિયન્ટ છે એનો ખ્યાલ આજે પરિણામ આવ્યા બાદ ખ્યાલ આવી જશે. પરંતુ હવે જે કોરોનાના કેસો છે એ મહાનગરપાલિકા વિસ્તારોમાં પણ વધી રહ્યા છે, સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના કેસો વધી રહ્યા છે. પરંતુ આ જે વેરિયન્ટ છે એ કયા પ્રકારનો વેરિયન્ટ છે, એનું જે સંક્રમણ છે જે રીતે ફેલાઈ રહ્યું છે અને ખાસ કરીને નેશનલ લો યુનિવર્સિટીમાં જે રીતની સ્થિતિ છે એને જોતો અત્યારે સરકારની ચિંતા વધી છે. પરંતુ આજે જીનોમ સિક્વન્સ માટે મોકલાયેલા જે નમૂના છે એનું પરિણામ આવશે અને ત્યારબાદ સરકાર એનો એક્શન પ્લાન તૈયાર કરશે. જી રાજેન્દ્ર, તમામ માહિતી બદલ આપનો આભાર.